વીસમી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ અંગ્રેજોમાં સ્પેરો ડે તરીકે પણ વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે દિવસે દિવસે લોકોની આજુબાજુ દેખાતી ચકલીઓ લુપ્ત થતી જાય છે એના કારણો અનેક છે જેમાં સૌથી મોટું કારણ ગ્લોબલ વોર્મિંગ અને બીજું મહત્વનું કારણ જોઈએ તો ઠેર ઠેર ઊભા કરાયેલા મોબાઈલના ટાવરો આ નાનકડી ચકલીઓ માટે ખૂબ જ ઘાતક માનવામાં આવે છે આજુબાજુમાં રમતી ખેલતી ચકલીઓ લુપ્ત થતી જાય છે કેટલીક સંસ્થાઓ તેમજ પર્યાવરણ પ્રેમી લોકો ચકલીઓને બચાવવાનું અભિયાન ચલાવતા હોય છે ત્યારે સરસ્વતી તાલુકાના જાડેશ્વર પાલડી ગામે ઠાકોર પ્રહલાદભાઈ સરદારજી પશુ પ્રત્યેનો પ્રેમ ઉડીને આંખે વળગે છે તેઓ વર્ષના દિવસ સભ્યોની માફક ચકલીઓની માવજત કરે છે તેમણે જણાવ્યું હતું કે મોબાઈલ ટાવરના તરંગને લઈ પંખીઓના જીવ જોખમમાં મુકાયા છે તેના સાયન્સ દ્વારા અનેક પુરાવા પ્રકાશિત થયા છે ત્યારે આજના યુગમાં લુપ્ત થતી પંખીઓની જાતિઓને બચાવવા માનવજાતને કામે લાગવું પડશે નહી તો કુદરતે માનવજાતને બક્ષેલી અમૂલ્ય ભેટ સમાન પંખીઓની કલરવ ધ્વનિનો અને નયનરમ્ય દ્રશ્યો ઉભા કરતા પંખીઓ ફક્ત કાગળોમાં દોરવા પૂરતા જ રહી જશે અને તેનું ભયંકર પરિણામના ભાગરૂપે રૂપે માનવજાતિની આવનાર પેઢી કદાચ આ પંખીઓના જોવા તો શું પણ નામ પણ સાંભળવા નહીં મળે જેથી સ્વજાગૃત થઈ લુપ્ત થતા પંખીઓના અસ્તિત્વને ટકાવી રાખવા એ જ આપણા આજના સમયની તાતી જરૂરિયાત છે ત્યારે શહેરમાં ગ્લોબલ વોર્મિંગ અને મોબાઈલ ટાવરને લઈ ચકલીઓ લુપ્ત થતી જોવા મળે છે ત્યારે સરસ્વતી તાલુકાના ગામોમાં મોબાઈલ ટાવરોના અભાવે અને અસંખ્ય ઝાડોને લઈ ચકલીઓ જીવંત રહી છે ત્યારે ઠાકોર સરદારજી અને જાણેશ્વર પાલડી ગામમાં આવેલ પોતાના મકાનમાં વીસથી પણ વધુ ચકલીઓના માળા માળાઓ લગાવી ચકલીઓની સેવા કરી રહ્યા છે અને આખો દિવસ ચકલીઓના કલરવથી તેઓનું ઘર ગુજતું રહેતા એક અનેરો આનંદ અનુભવાતો હોય છે આમ આજના આધુનિક યુગમાં શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થઈ રહી છે માળા વીસ પચીસ જેવા બાંધેલા છે કબૂતરાના બાંધેલા છે અને એમની સેવા હવારે ઊઠીને પાણી પહેરવું છું ને રોટલા નખું છું દોણા નખું છું ખરીદ અને ઘરમાં ચકલીઓ બધો ફરે છે અને કલાવ કાર મને સારું લાગ્યું મને ફૉક્સ છે એટલેનો ત્યારે ઠાકોર પ્રહલાદજીના ભત્રીજા જગમાલજી ઠાકોરે આજના ગ્લોબલ વોર્મિંગ યુગમાં શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થઈ રહી છે ત્યારે તેઓના કાકા દ્વારા ચકલીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમાં તેઓના કુટુંબીજનો પણ પૂરેપૂરો સહકાર સાપડો હોવાનું પણ જણાવ્યું હતું આજના જમાનામાં ગ્લોબલ વોર્મિંગના કારણે જે ચકલીઓ લુપ્ત થઈ રહી છે એના કારણે આજે મારા કાકા દ્વારા જે ચકલીઓને બચાવવા માટે તેમના ઘરમાં દસથી વીસ જેવા ચકલીના માળા બનાવી લુપ્ત થતી જીવ જીવનને રક્ષવાનું એક બહુ સરસ કાર્ય કરી રહવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે આ કાર્ય કરી રહ્યું છે એમાં અમે બધા સહભાગી છીએ અને અમને બહુ ખૂબ આનંદ છે કે મારા કાકા દ્વારા જે આપણે જે લુપ્ત થતી પ્રજાતિ છે એમાંની એક ચકલી છે એને બચાવવાનું બહુ ભગીરથ કાર્ય કરી રહેવામાં આવ્યું છે હું પોતે એમજીએસએલમાં જુનિયર એન્જિનિયર છું અને આ જે ચકલીનો કોલાહલ વચ્ચે રહેવાનો આનંદ જ ખૂબ અલગ છે જેનો અમે બધા ખૂબ આનંદ લઈએ છીએ અને ચકલીઓની સેવા કરવાનો અમને પણ મોકો મળે છે એમનો અમને તમામ પરિવારને મારા કાકા અને અમને બહુ ગર્વ છે અને અમે આ કાર્ય દિલથી કરીએ છીએ અને ચકલીના બચાવ માટે હંમેશા આ કાર્ય અમે કરતા રહીશું એ